गुड मॉर्निंग स्टूडेंट्स, माय सेल्फ पटेल बीना। आज हूँ तमने धोरण सात नु गुजराती भणावीश। आपनू दसमु लेसन छे वलयनी अवकाशी सफर। वलयनी अवकाशी सफरना लेखक छे किशोर अंधारिया। एमनो जन्म 28/10/1916 માં થયો છે। કિશોર કનૈયાલાલ અઘારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો। હિમખંડ, નવલકથા, મંગલ અમંગલ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે। વલયની અવકાશી સફરને गुजरात साहित्य अकादमी प्रथम पारितोषिक मेल है। वलयनी अवकाशी सफर एक रोमांचक विज्ञान कथा है। विज्ञान कथा उद्देश्य भाषा मध्यम द्वारा बाड़क में वैज्ञानिक दृष्टि केड़वानो हो। आ कथा में किशोरो केवी रीते अनुभवे हूँ विज्ञान कामे लगाड़े छे एनु सुंदर वर्णन मळे छे। अहीं केटलाक अवकाश विज्ञान ने लगता पारिभाषिक शब्दों पण आपणे परिचय मळे छे। अहीं आगळ आपणे पाठनी शुरुआत करिए। शाळाओमां उनाळो वेकेशन पड़ी गयुं हतुं। मे महिनानी કાળજ ઘેરી રાત હતી। વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા। ત્રણ મિત્રો હતા વલયના ઘરે। વિસ્મય અને વિરાટ આવ્યા હતા, અગાશી એટલે કે ધાબા ઉપર હતા। ત્રણેય પાક્કા ભાઈબંધ હતા। અભ્યાસમાં હોશિયાર હતા। વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો। ત્રણેય ઉનાળામાં વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા। રાતના લગભગ 12:30 થયા હતા। વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી। તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા। અહીં આગળ વલયને ખૂબ જ ઊંઘ આવતી હતી, ત્યારે એના મિત્રોને બંનેને ઊંઘ આવતી નહોતી, એટલે માટે પથારીમાં સૂતા સૂતા બંને વાતો કરી રહ્યા હતા। ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું। વિસ્મય વાતો કરતો હતો એટલે એનું ધ્યાન આકાશ તરફ જાય છે। ત્યાં આગળ લાલ રંગનું એક ટપકું જે દેખાય છે એની ઉપર એ જોવે છે, અને એ ટપકું જમીન તરફ આવી રહ્યું હતું। તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવાનું કહ્યું। તેણે બંનેને હાથ તરફ એને ઇશારો કર્યો કે પેલું સામે જુઓ, મને કંઈક લાલ ટપકા જેવું દેખાઈ રહ્યું। વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે છોડ્યું હશે? એમ કહે છે કે આ તો દિવાળી નથી, તો આ રોકેટ કોણે છોડ્યું છે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાગવા લાગી। એમને ખબર હતી કે રોકેટનો તો અવાજ કંઈક થાય, તો એમની જે માન્યતા હતી એ ધીમે ધીમે હવે ઓછી થવા લાગી। ટપકું મોટું થવા લાગ્યું। જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતારંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો। એમને જેમ જેમ એ લાલ રંગનું ટપકું નજીક આવતું ગયું, તેમ તેમ રાતારંગનો પ્રકાશ એમને વધારે ને વધારે લાલ લાગવા લાગ્યો। એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો। એની આજુબાજુનો આકાશમાં જે વિસ્તાર હતો એ ઝળહળી ઉઠે છે। આ ચમકતો પદાર્થ જમીનની નજીક પહોંચી ગયો। વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા। એ લાલ રંગધારી પ્રકાશિત આકાશ ધીરે ધીરે આ મેદાન ઉપર
ઉતર્યું। આ એ વલયના ઘરની પાછળ એક મોટું મેદાન હતું, જ્યાં આગળ વલયને લોકો દિવસે ક્રિકેટ રમી રહ્યા હતા। ત્યાં આગળ આ પ્રકાશિત ધારવાળું જે હતું એ ત્યાં આગળ ઉતરે છે। જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો, આનો કશો અવાજ થયો ન હતો। રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા। એવું લોકો રાત્રિને આટલા શાંતિ, રાતના 12:30 વાગ્યા હતા અને આવું થયું એટલે બધા શાંતિથી સૂઈ ગયેલા હતા, તો શાંતિમાં આવું ઘટના, વિચિત્ર ઘટના, તો અચંબા એટલે કે નવાઈ પામવા લાગ્યા। એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો, એનો પ્રકાશ હતો એ એમના અગાશી એટલે કે ધાબા સુધી પહોંચી રહ્યો હતો। એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા। આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો। આ જોઈ બધા લોકો ડરી ગયા અને થોડી વાર માટે તો બધા ચૂપ થઈ જાય છે, ત્યારે વિરાટ ભયભીત એટલે કે ધીમેથી બોલે છે, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? એ કહે છે કે આવું મોટું એ ગોળા જેવું પ્રકાશવાળું શું હશે આ વસ્તુ, અને અત્યારે એટલે કે આ સમયે મોડી રાત્રે અહીં શું કામ આવ્યું હશે? વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે। વિસ્મય એ વિરાટનો હાથ પકડીને કહે છે કે તું ડરતો નહીં, મારું અનુમાન એટલે કે મારા જાણવા મુજબ એવું લાગે છે, હું એવું ધારું છું કે આ બીજા ગ્રહનું કોઈ યાન અહીં આગળ આવ્યું હશે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, આપણા જે રોકેટ છે એવું કાં તો સ્પેસ શટલ જેવું આ કંઈક લાગી રહ્યું છે, પરંતુ એથી કેટલાય ઘણું વધુ આધુનિક, આ નવું છે, લેટેસ્ટ છે, કે ઘણું આધુનિક મને લાગે છે। વલયે બીજો વિચાર આપ્યો, આવ્યું હું નીચે જરા મમ્મી પપ્પા અને કાકાને જગાડું। વલય કહે છે કે આપણા ઘરની બાજુમાં મેદાનમાં આવું આવ્યું છે, તો લાવને હું નીચે જઈ અને મારી મમ્મી પપ્પા અને મારા કાકાને જગાડી એટલે કે સુતા છે તેમને ઉઠાડીને લઈ આવું। વિરાટે તેને અટકાવીને કહ્યું, એ તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા। વિરાટ એને કહે છે કે આપણે જેટલા માનીએ છીએ કે મોટા એટલા નીડર એટલે કે બહાદુર નથી હોતા, એટલું ડરપોક હોય છે। બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે, આપણે કંઈ કરવું હશે તો પણ એ આપણને કરવા નહીં દે અને એ કામ કરતાં આપણને અટકાવી દેશે। એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા। ત્રણેય મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ। ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા। ત્રણેય જણાઓ એકબીજાનો હાથ પકડી બહારની તરફ, સીડી હતી નીચે દાદરો ઉતરવાની તે નીચે ઉતરે છે। ત્રણેયના મનમાં ડર હોય છે પણ બંને ત્રણેયને નવું કંઈક જાણવાની જિજ્ઞાસા પણ હોય છે। ત્રણે મક્કમ પગલે નીચે આગળ ચાલે છે। રાતારંગથી જળાહળા એ આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું, તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો। એની પાસે જાય છે, આનો આકાર એ લંબગોળ ઈંડા જેવો એને જોવા મળે છે। આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી અને દુર્ગંધ પણ હતી, ન વર્ણવી શકાય એટલે કે એનું વર્ણન ન કરી શકાય એવી વાસ પણ આવી રહી હતી। એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું। એટલામાં કોઈને દેખાયું નહીં એટલે એમને એની આજુબાજુ એક ચક્કર મારી અને એનું નિરીક્ષણ કર્યું કે કોઈ છે કે નહીં। ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, કોઈ દરવાજો કે બારી જેવું એમને જોવા મળતું નહોતું, જાણે એક અખંડ રચના, એક આખીને આખી રચના હોય એવું એમને લાગી રહ્યું હતું। અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ
કરી નાખ્યું હોય એવી કડકડતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. આ સ્પેસ શટલ ઉતર્યું ત્યારે એમને એક એસી જેવો ઠંડકનો અનુભવ થવા લાગ્યો કે રૂમમાં એક કડકડતી એસી ચાલુ કરી નાખી હોય એવો અનુભવ થાય છે. ને અડાંકાર યાનમાં કંઈ ફેરફાર થયો. આ એક અંડા આકાર જે યાન હતું ઈંડા જેવું, એનામાં અંદર કોઈક ફેરફાર થઈ રહ્યો છે. કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. આ જે યાન હતું એ ચારેય દિશામાં કમળની માફક આખું ખુલી જાય છે. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈપણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. એ કંઈક વિચારે ત્યાં તો એ યાન ખુલ્યું અને તરત જ બંધ થઈ જાય છે. નવાઈની વાત એ હતી કે તેઓ તેની અંદર હતા. જે બી વ્યક્તિઓ હતા તે એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશ ને આજ ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. આ અને અંદર પણ રાતા રંગનો પ્રકાશ હતો અને ઠંડી પણ એટલી જ હતી. ત્રણેય જણા ફફડી જાય છે, એટલે કે ડરી જાય છે. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઉચકાઈને પોતાનો પ્રવાહ ચાલુ કર્યો છે. હવે એમને લાગે છે કે હવે આ યાન જમીન ઉપરથી ઉપડશે અને પોતાનો પ્રવાસ આગળની તરફ ચાલુ કરી દેશે. એમની મુસાફરી આગળ તરફ જશે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. એમને એવું લાગ્યું કે આપણે યાનમાં છીએ, કેમકે યાનમાં જ હતા. ત્યાં પણ રાતો પ્રકાશ હતો, ત્રણેયને બીક લાગતી હતી. હવે એમને લાગ્યું કે યાન આગળની તરફ જઈ રહ્યું છે. પોતાનું ઘર બધું અમને યાદ આવશે કે પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળા તેઓથી દૂર જઈ રહ્યા છે. થોડું વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. થોડું ધ્રુજારી સિવાય કશો અવાજ ન થયો. બહાર કંઈ જોઈ શકાય તેવી વ્યવસ્થા નહોતી. બહાર કંઈ જોઈએ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નહોતી. હતી જાણે લાલ અંડાકાર ઝેલ. અહીંયા આગળ લાલ રંગની ઈંડા જેવા આકારની એક ઝેલ જ હતી. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વસંચાલિત યાન છે. એ ત્રણેય જણા એટલું તો સમજી ગયા હતા કે આ સ્વસંચાલિત એટલે કે પોતે ચલાવનાર પરગ્રહવાસીઓનું એક યાન છે અને તેઓ હવે એમના કેદી બન્યા છે. એમને એટલી ખબર પડી ગઈ કે હવે અમે ત્રણેય જણા આ પરગ્રહ યાનના કેદી બની ગયા છીએ. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોત, પરંતુ હવે અહીં કોઈ જોવા મળતું જોઈએ ને. એ કહે છે કે પેલા યાનમાં આપણે આવ્યા ત્યાં તો આપણને એવું લાગ્યું કે કદાચ એ રિમોટથી ચાલતું હશે. હવે અહીં આવી ગયા છીએ તો જોઈએ કોઈ અહીંયા આગળ આપણને જોવા મળે છે કે નહીં. કેટલા કલાકો વીતી ગયા એ પણ આપણને ખબર નથી અને આપણે ક્યાં પહોંચી ગયા છીએ અને કઈ જગ્યાએ છીએ એ પણ આપણને કંઈ ખબર નથી. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. અહીં આગળ પણ એ લાલ રંગ જ આપણને દેખાતો હતો. અહીં આગળ પણ ઠંડીનું વર્ચસ્વ હતું. ઠંડી ખૂબ જ લાગતી હતી. થોડી વાર પછી સામેના ષષ્ઠકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદરથી પ્રવેશ. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું આજ ઈટી એટલે કે એક્સેટ્રા એટેટ્રિયલ એનું શરીર રાખોડી રંગના રબડમાંથી બનેલું હતું. તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા ઉપર એરિયલ જેવી બે ત્રણ રચના લગાવેલી હતી. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ જે આપણને જોવા મળે છે એ પરગ્રહી વ્યક્તિ કેવો દેખાવ છે અહીં આગળ આપણને આપેલ છે. તો અહીં આગળ
એ વિરાટને યાદ આવી છે કે આ એ જ માણસ છે કે જેનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનાવેલું છે અને એનું નરમ પોચું લાગે છે, એનું શરીર નાક કાન જેવી રચના કોઈ દેખાતી નથી, કપાળ આંખો કપાળથી ઘણી નીચે આવેલી છે, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ લાગે છે, પક્ષીની જેમ એની પાપણું પણ નહોતી, માથાનો ભાગ ખૂબ જ મોટો છે અને વાળ પણ નહોતા. રાખોડી રંગના માથા ઉપર એરિયલ જેવા બે ત્રણ રચના લગાવેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયું. એલા એ જે હતો પરગ્રહી એ એટલી વારમાં તો એમની તરફ આવી જાય છે. તેણે વારા ફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યા. એ જે હતું પરગ્રહી જીવ એ ત્રણેયના હાથને અડે છે. તેના હાથના વિચિત્ર લાંબા આંગળા ઉપર પુશ બટન જેવી સ્વીચો જડાવેલી હતી. એના બટન ઉપર પુશ બટન જેવી ઊંચી ઊંચી સ્વીચો લગાવેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલ્યા ગયા. એવું લાગ્યું કે ના શરીરની અંદરથી કંઈક એવો પ્રવાહ વહ્યો કે અમે ત્રણેય જણા એમની પાછળ પાછળ ચાલતા થઈ ગયા. તેઓ કેટલાક ષષ્ટકોણાકાર બાંધવા કામો વટાવી એક ઘણા મોટા ષષ્ટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવો અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. જેમને જીવ એક જોયો તેવા અહીં આગળ કેટલાય એમને એવા રંગના જીવો જોવા મળે છે. જાણે ભેદી ભૂતાવળની દુનિયા, જાણે કે અહીં આગળ ભૂતોની દુનિયા હોય એવું લાગતું હતું. હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવ્યો એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલાય બટન સ્વીચો હતી. તેના માથા ઉપર બીજા જીવો કરતાં વધારે સંખ્યાઓમાં એરિયલના સળિયા હતા. અહીં આગળ હવે એમના બોસની વાત કરે છે કે બધા લોકો બેઠા છે એકબીજાના પાંચે પાંચ ખૂણામાં. છઠ્ઠો એક ખૂણામાં એક જીવ હતો જેની બેસવાની જે વ્યવસ્થા હતી એ અલગ જ પ્રકારની હતી. એની સામે ડેશબોર્ડ હતું, કેટલાક એના અંદર બટનો હતા. તેના માથા ઉપર બીજા જીવો કરતાં એરિયલોની સંખ્યા પણ વધારે હતી. વિસ્મય, વલય અને વિરાટ ત્રણેયની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હશે. આ ત્રણેયને એ જીવની સામે લઈ જાય છે ત્યારે આ સમજી જાય છે કે આ એમનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળ તો આ ઠંડા રહેતા પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ રહ્યું હતું. બોસ લાગતા પરગ્રહીઓ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. એ જે બોસ હતો એના ડેસ્કોપ ઉપર જે હતું એની ઉપર એની આંગળીઓ વડે જેમ પિયાનો વગાડતો હોય એમ એની આંગળીઓ ફેરવવા લાગ્યું. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્વિચ જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગતું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝપડાઈ ગયા. અહીં કહે છે કે અમે પૃથ્વી ઉપર જે યાન મોકલ્યું હતું એમાં તમે પૃથ્વીવાસીઓ ફસાઈ ગયા છો અને અમે તમારું અપહરણ એટલે કે તમારું કિડનેપ કર્યું છે. ફરી પાછી પહેલાંએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી કે દૂરભાષીઓનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. એ વલય અને વિસ્મય એમને પણ હોશિયાર ત્રણેય હતા તો એમને વિજ્ઞાનમાં પણ વધારે રસ હતો એટલે પોતે સમજી ગયા કે આ દૂરભાષીનું કામ છે જે અંગ્રેજીમાં રૂપાંતર કરીને અહીં આગળ આપણને સંભળાવી રહી છે. આગળ સંભળાવ્યું તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકી ટિટાન નામના ચંદ્ર પર છો. એ કહે છે કે તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ પર એટલે કે ટિટાન નામના ચંદ્ર પર તમે અહીં આગળ છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ
છે. વલયનો વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે, એમ કેમ છે? અહીં એ મનમાં અંગ્રેજી ભાષામાં એક સેન્ટેન્સ બોલવા માટે વાક્યની ગોઠવણી કરે છે અને કહે છે કે અહીં આગળ એકલો ખાલી રાતો પ્રકાશ જ કેમ છે. થોડીવારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો, શનિના ગ્રહ તરફ વલયો છે, એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી, અને અમે તેને સહન કરીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અને અમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. અહીં આગળ વલય એમને પૂછે છે કે તમારા ગ્રહ ઉપર ખાલી રાતો પ્રકાશ શા માટે છે. ત્યારે તેનો બોસ એને કહે છે કે શનિના ગ્રહ ફરતે વલયો આવેલા છે, એ તો તમે પૃથ્વીવાસીઓ જાણો જ છો. આ વલયોમાંથી સૂર્યપ્રકાશના પરાવર્તન અને વક્રીભ્રમણ પામી જે બને છે એ અમારી દુનિયા ઉપર આવે છે. અમારી દુનિયા ઉપર એક લાલ રંગ જ અહીં આગળ પહોંચી શકે છે, અને અમે એ રંગ જ સહન કરી શકીએ છીએ, અને બીજા રંગો સહન કરી શકીએ કે ના કરી શકીએ એ અમને ખબર નથી. પૃથ્વીવાસીઓ, અમે તમારું અપહરણ કર્યું છે અને આ જાસા ચિઠ્ઠી અમે મોકલવા માંગીએ છીએ કે આખી દુનિયા પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો, અમારું એ મુખ્ય બળતણ છે. અહીં આગળ તમારી ધરતી ઉપર જે યુરેનિયમનો જથ્થો છે એ તમે અમને સોંપી દો, કેમકે એ અમારું એક બળતણ તરીકે અમે એનો ઉપયોગ કરીએ છીએ અને અહીંની જમીનમાંથી તે અમને મળતું નથી. ધારો કે અમે ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો. જો ધારો કે અમે એમ ન કરીએ તો અમે પૃથ્વી પર સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. એ કહે છે અમે સમગ્ર માનવજાતિનું નિકંદન કરી નાખીશું, એટલે કે નાશ કરી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા, ત્રણેય ડરી જાય છે. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા, ને પછી કાનમાં કહ્યું, બંનેને તેવું આઈડિયા ખૂબ ગમી ગયું. વલય અગાસીમાં રાત્રે સુતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. જ્યારે વલય અગાસીમાં સુવા જાય છે ત્યારે રાત્રે એ ટોર્ચ લઈને જાય છે, અને એ યાનમાં બેઠો ત્યારે માંડ માંડ એના ખિસ્સામાં એને સંતાડીને રાખી હતી. તરત જ તેણે કાઢી અને યોન કરી તેનું સફેદ પ્રકાશી શેડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયના તરંગ લંબાઈના પ્રકાશ સહન કરી શકે તેમ ન હતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેઓ રબડીઓ રાખોડીઓ દે આ રાતારંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ રંગથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવતા લાગ્યા અને એનું રબડિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. અહીં આગળ જે વલય ટોર્ચ લઈને આવ્યો હતો એમાંથી એને સફેદ રંગનો પ્રકાશ એ બોસ પર નાખ્યો, અને બોસ એ લાલ સિવાય બીજો કોઈ રંગ સહન કરી શકતો ન હતો. એટલે અહીં આગળ જે ટોર્ચ છે એક શક્તિશાળી શસ્ત્ર, એટલે કે આપણા માટે એક શસ્ત્ર પુરવાર થાય છે, એક સાધન તરીકે કામ આવે છે. રબડીઓ જે રાખોડી રંગનો જે દેહ હતો એ પ્રકાશમાં જ અહીંયા આગળ વૃદ્ધિ થયેલી તેની જોવા મળે છે. તો જે બોસ છે સફેદ રંગનો પ્રકાશ સહન કરી શકતા નથી, તે પોતાના આ પ્રકાશથી બળતરા થવા લાગે છે. તેના દેહમાંથી અલગ અલગ પ્રકારના અવાજો આવવા લાગે છે, રબોડિયું પોચું થઈને ઓગળવા લાગે છે. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી
અને પોતાની તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનને વ્યવસ્થા કરવામાં કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા. એને તરત જ અંગ્રેજીમાં યાનને કહ્યું કે અમને તમે ધરતી ઉપર તરતના તરત મોકલી દો. એમના બોસ મૃત્યુ પામ્યા હોય છે એટલે બાજી હવે એમના હાથમાં આવી ગઈ હોય છે, એટલે એમના માટે તાત્કાલિક પૃથ્વી તરફ જવા માટે એક યાનની સગવડ કરવામાં આવી છે. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓ તરત જ તેમને યાનમાં બેસાડી દે છે અને યાન પૃથ્વી તરફ પહોંચે એ માટે પ્રોમા કરી દીધું હોય છે, પ્રોગ્રામ એમને આપી દીધો હોય છે. ત્રણેય લાલરંગી આ દુનિયાને અલવિદા કહીને ત્યાંથી પાછા આવે છે. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી. વલયે પોતાની બેટરી એના હાથમાં લે છે અને અગાસીમાં સુતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો. એના મમ્મી વલયને ઉઠાવવા માટે આવી છે અને કહે છે કે જો દિવસ તો તારા માથા ઉપર આવી ગયો છે, તારા બે ભાઈબંધ ક્યારનાય ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા છે, તારા બંને મિત્રો ઉઠીને એમના ઘરે જતા રહ્યા છે, ને આમ બેબાકળો થઈ બેટરીને હાથમાં લઈને શું કરે છે તું? આગળ આ તારા હાથમાં બેટરી લઈને તું શું કરી રહ્યો છે? કોઈ સપનું તો નથી જોયું ને? એ કહે છે કે તું કોઈ સપનું તો જોઈ નથી રહ્યો ને?